અમારી D9 ન્યૂઝ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. દેવમાં પ્રકૃતિની ગોદમાં આવેલ દ્રોણ ગામે દ્રોણાચાર્ય દ્વારા સ્થાપિત શિવજીના દર્શન ભક્તો દૂર દૂરથી કરવા માટે અહીં આવે છે, ત્યારે દ્રોણેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરીને તેઓ ધન્યતા અનુભવે છે. દેવથી 40 કિલોમીટર દૂરના અંતરે આવેલ પ્રકૃતિની ગોદમાં આવેલા દ્રોણ ગામ આસ્થાનું કેન્દ્ર છે. દેવથી 40 કિલોમીટર દૂર દ્રોણ ગામ આવેલું છે. આ દ્રોણ ગામની ખાસિયત એ છે કે અહીં પ્રાચીન કાળ દરમિયાન ગુરુ દ્રોણ અહીં પર્યટન કરી આવ્યા હતા અને તેઓ દ્વારા દ્રોણેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરીને સ્થાપના કરવામાં આવી હતી, જે પ્રાચીન કાળથી આ ગામનું નામ દ્રોણ ગામ તરીકે ઓળખીતું બન્યું છે. ત્યાંના રહેવાસી હરખન દાદાના જણાવ્યા મુજબ જ્યોતિષક વાચસ્પતિ 2019માં એવોર્ડ શિક્ષક ગુજરાત સરકાર દ્વારા ગૌરવ અને 2019ની અંદર રાજ્યપાલના હસ્તે ગાંધીનગર ખાતે તેઓ એવોર્ડ પણ મેળવી ચૂક્યા છે અને હાલ દ્રોણ મંદિરે આવનાર ભક્તોને દ્રોણની મહિમા સમજાવે છે. આ મંદિરમાં સ્થાપિત કરેલા શિવલિંગ ઉપર દિવસ રાત સતત પાણીનો અભિષેક કુદરતી રીતે થતો જ રહે છે. આ પાણી ક્યાંથી આવે છે તે કોઈ જાણતું નથી. ખરેખર આ દ્રોણ ગામની મુલાકાત અને દ્રોણાચાર્ય દ્વારા સ્થાપિત શિવજીના દર્શન કરવા જ જોઈએ. મારું નામ શાસ્ત્રી હરકંતભાઈ માધવજી મહેતા, જ્યોતિષ વાચસ્પતિ એવમ રાજ્ય રાષ્ટ્રપતિ એવોર્ડની શ્રેષ્ઠ શિક્ષક ગુજરાત સરકાર દ્વારા વેદશાસ્ત્ર પારંગત પંડિત ગૌરવ એવોર્ડ સને 2019ની અંદર રાજ્યપાલશ્રીના હસ્તે ગાંધીનગર ખાતે સાહિત્ય અકાદમી સંસ્કૃત અકાદમી દ્વારા સંપાદિત થયેલ છે. 1974થી 2010 સુધી 36 વર્ષ સુધી પ્રાથમિક શિક્ષક તરીકે બાજુનું ગીરગઢડા ગામ અને ઝરગલી ગામે 18 વર્ષ સરકાર દ્વારા શિક્ષક તરીકે શૈક્ષણિક કાર્ય કરી લોકસેવા, સમાજસેવા અને રાષ્ટ્રસેવા ધર્મકાર્યના કાર્યો સંપાદિત કર્યા છે. અહીંયા ગીરગઢડાથી 6 કિલોમીટર દૂર દ્રોણ નામનું એક પુરાતન નેસડું હતું. 5000 વર્ષ પૂર્વે પ્રાચીન કાળમાં ગુરુ દ્રોણાચાર્ય પર્યટન કરતાં કરતાં આ જંગલ ક્ષેત્રની અંદર વિચરણ કરતાં કરતાં નીકળ્યા અને દ્રોણ ગામે વસવાટ કર્યો, વસ્યા. એ પરથી ગામનું નામ દ્રોણ પડ્યું છે અને ભગવાન શિવજીને અહીંયા સ્થાપના કરી 5000 વર્ષ પૂર્વે પાંડવકાળમાં. અને દ્રોણાચાર્યએ અહીંયા ભગવાન શિવજીની સ્થાપના કરી એટલે આ તીર્થસ્થળનું નામ દ્રોણેશ્વર મહાદેવ પડ્યું છે. સ્કંદ પુરાણની અંદર આ પુરાણનો ઉલ્લેખ છે. ઋષિ તોયા નદ્યા સ્થિરે દ્રોણાચાર્યને સ્થાપિત ગૌમુખાત અભિષેક દ્રોણેશ્વર નમુસ્તુતે. અહીંયા ઋષિમુનિઓ તપશ્ચર્યા કરતા હતા, જળની પાણીની જરૂર પડી અને જંગલની અંદર અરણ્યમાં જળની વ્યવસ્થા ન હોવાથી ગંગાજીનું દોહન કરવામાં આવ્યું. અત્યારે જ્યેષ્ઠ મહિનાની અંદર એકમના દિવસે ગંગા દશહરાનો તહેવાર, ગંગા ઉત્પત્તિનો પ્રગટ થયો છે એ તહેવારના દિવસો ચાલે છે. દશમના દિવસે ગંગા દશહરાની સમાપ્તિ થશે, ગંગા પૂજનના દિવસો છે. અને ઋષિમુનિઓએ ગંગાજીનું દોહન કર્યું અને એ ગંગાજીનું દોહન કર્યું અને અહીંયા 60 કિલોમીટર દૂર જંગલની અંદર ઋષિઓએ દોહન કર્યું એટલે તોયા, ગંગાનું દોહન કર્યું એટલે ઋષિ તોયા એવું આ નદીનું નામ આપવામાં આવ્યું છે. ઋષિ તોયા નદ્યા સ્થિરે અને એ નદીનું નામ
लोकसाहित्यनी अंदर मच्छुंद्री नदी पीड़ू है और मच्छुंद्री नदी काठा उपर एना कांठे एना तीरे पश्चिम तटे द्रोणेश्वर महादेवनी स्थापना गुरु द्रोणाचार्य 5000 वर्ष पूर्वे करी अने गौमुखनी स्थापना करी अने त्यां जल प्रगट थयुं अने गायना मोढामांथी अविच्छिन्न जलनी धारा दुकाळना वर्षोनी अंदर पण बंद नथी थई। कल्पेश पटेल, D9 न्यूज।